નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવા વર્ષના પ્રથમ વિડિયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. સૌપ્રથમ તમે સૌ વિદ્યાર્થી મિત્રોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. 10.4 નો 5 દાખલા સુધીનો અભ્યાસ આપણે કરેલો હતો. છઠ્ઠો દાખલો, સદિશ એ બાર અને બી બાર નો દોઢ ગુણાકાર 0 હોય તથા ક્રોસ ગુણાકાર 0 સદિશ હોય, શૂન્ય સદિશ હોય એમ આપેલ છે, તો સદિશો એ બાર અને બી બાર વિશે શું તારણા નીકળે? તમે જાણો છો કે દોઢ ગુણાકાર 0 હોય એના આધારે તમે નક્કી કરી શકશો કે આ બે સદિશો કેવા હશે, લંબ હશે. આપણે લખી છે એ બાર દોટ બી બાર ઇઝ ઇક્વલ ટુ 0 હોવાથી એ અને બી લંબ સદિશો થાય અને પરફેક્ટ જ થશે. હવે ક્રોસ ગુણાકાર 0, ક્રોસ ગુણાકાર 0 અનેક રીતે થઈ શકે. જો કોઈ એક શૂન્ય સદિશ હોય તો તેનો કોઈ પણ સદિશ સાથેનો ક્રોસ ગુણાકાર, સદિશ ગુણાકાર શૂન્ય સદિશ થાય. એટલે આવું હોય તો આપણે લખી શકીએ કે એ 0 શૂન્ય સદિશ હોઈ શકે, અથવા એને બદલે b શૂન્ય સદિશ હોય તો પણ ક્રોસ ગુણાકાર 0 થાય, અથવા a અને b સમરેખ હોય. આપણે આમ સમાંતર શબ્દ લખીશું, a સમાંતર b હોય, પરંતુ આ શક્ય નથી. જે શક્ય નથી કારણ કે a અને b કેવા છે, લંબ છે. આપણે તો લખી ચૂક્યા છે એ અને બી લંબ છે એટલે શક્ય નથી. તો આ બંનેનું પાલન ક્યારે થશે? જો એ શૂન્ય હોય અથવા બી શૂન્ય હોય ત્યારે બંનેનું પાલન થશે. હા, આ શૂન્ય સદિશ ત્યારે જ થશે જ્યારે આ બંને બેમાંથી કોઈ એક 0 હોય. ફરીથી એક વખત બોલી જાઉં, એ બાર 1 2 3 હોય અને બી સદિશ 10 20 30 હોય તો 0 થઈ શકે, પણ એ શક્ય નથી. એવું આપણે લખ્યું, કેમ શક્ય નથી? કારણ કે જો એમ લેવા જઈએ તો લંબ નહીં થાય. આપણે લંબાઈ થવા જોઈએ અને આનું પાલન થવું જોઈએ, એ ત્યારે જ શક્ય બનશે. ક્રોસ ગુણાકાર 0 થાય અને દોઢ ગુણાકાર 0 ત્યારે જ શક્ય બને જ્યારે બે માંથી એકાદો સદિશ શૂન્ય સદિશ હોય. આગળનું દાખલો, એ સદિશ બી સદિશ અને સી સદિશ અનુક્રમે a1i કેરેટ પ્લસ a2i જે કેરેટ પ્લસ a3 કે કેરેટ. આ બી સદિશ b1i કેરેટ પ્લસ b2 જે કેરેટ પ્લસ p3 કે કેરેટ અને સી સદિશ છે c1i કેરેટ પ્લસ c2 જે કેરેટ પ્લસ c3 કે કેરેટ સ્વરૂપે આપેલ છે. સાબિત કરો કે એ સદિશ ક્રોસ બી સદિશ પ્લસ સી સદિશ ઇઝ ઇક્વલ ટુ એ સદિશ ક્રોસ બી સદિશ પ્લસ એ સદિશ ક્રોસ સી સદિશ. ગણવા માટે તમે ડાબી બાજુની ગણતરી જમણી બાજુની ગણતરી કરશો એટલે એકદમ સહેલું પડશે, અને વચ્ચે એમાં જો નિશ્ચયકના ગુણધર્મોનો ઉપયોગ કરશો વિદ્યાર્થી મિત્રો તો એનાથી પણ વધુ સહેલું પડશે. એટલું બધી રીતે તમને સમજાવીશ. આપણે લખશું કે એ સદિશ ઇઝ ઇક્વલ ટુ a1i કેરેટ પ્લસ a2j કેરેટ પ્લસ a3k કેરેટ ઇઝ ઇક્વલ ટુ a1 a2 a3. બી સદિશ ઇઝ ઇક્વલ ટુ b1i કેરેટ b2j કેરેટ b3k કેરેટ ઇઝ ઇક્વલ ટુ b1 b2 b3 અને c સદિશ ઇઝ ઇક્વલ ટુ c1 c2 c3 આપેલ છે. આટલું આપેલ છે. ડાબી બાજુની ગણતરી કરીએ, ડાબી બાજુની ગણતરી કરવામાં સૌ પ્રથમ હું બી સદિશ અને સી સદિશનો સરવાળો મેળવીશ. તમે જાણો છો આ બંનેનો સરવાળો b1 પ્લસ c1 b2 પ્લસ c2 અને b3 પ્લસ c3 મળશે. સદિશ ગુણાકાર વિશે તમે જાણો છો i કેરેટ j કેરેટ k કેરેટ, અને આ સદિશ જે છે એની બીજી હાર બનાવી છે આપણે a1 a2 a3 અને આ સદિશની ત્રીજી આગળ આવશું b1 પ્લસ c1
મેં તમને જે વાત કીધી એ વાત અહીંયા ફરીથી તમને સમજાવું તમે આનો વિસ્તરણ કરી શકો નિશ્ચયકનો આ બંનેનો ગુણાકાર માઈનસ આ બંનેનો જે સાથે આ બંનેનો માઈનસ આ બંનેનો જેની નિશાની બદલાવવાની હોય કે સાથે આ બંને માઈનસ આ બંનેનો પછી વિસ્તરણ યાદ કરી સમીકરણ એક પછી જમણી બાજુના બે નિશ્ચયકનું વિસ્તરણ કરવાનું આ નિશ્ચયક અને આ બંનેનો સરવાળો એને સમીકરણ બે એક અને બે સમાન મળશે પણ એને બદલે તમે નિશ્ચયકનો જ ગુણધર્મ જાણો છો નિશ્ચયકના ચિત્રમાં ગુણધર્મ લખાવેલો છે બે નિશ્ચયકનો સરવાળો ક્યારે બને એ રીતે લખાયેલો છે કયા વિડીયોમાં છે એ મને યાદ નથી તમે એમ યાદ હશે તો તમે રિવિઝન કરી શકશો આવી રીતે લખાતો આ બંનેનો સરવાળો કઈ રીતે મળે તો સરવાળો ત્યારે જ થઈ શકે જ્યારે નિશ્ચયકની કોઈ બે હાર કે કોઈ બે સ્તંભ તે જ સ્થાને સમાન હોય જો આ અહીંયા બે હાર સમાન છે જે હાર સમાન છે એનું સ્થાન પણ સમાન છે તમે જોઈ શકો છો x1 x2 x3 આ બીજી હાર છે અહીંયા પણ બીજી હાર છે એ પહેલી જગ્યાએ હોય એમ ન ચાલે સ્થાન સહિત સમાન હોવું જોઈએ બે હાર અથવા બે સ્તંભ અન્ય જે સમાન નથી એના અનુરૂપ ઘટકો નો સરવાળો અનુરૂપ ઘટક એટલે અહીંયા જે ઘટક છે એની સાથે આના સરવાળો વચ્ચે જે ઘટક છે એની સાથે વચ્ચેના નો સરવાળો અને છેલ્લે જે ઘટક છે એની સાથે છેલ્લા ઘટક નો સરવાળો આ રીતે થઈ શકે તમે જોઈ શકો છો તો આનું વિસ્તરણ આ રીતે થઈ શકે સ્તંભમાં પણ નિયમ છે બે સ્તંભ સરખા હોત તો બે સ્તંભ સમાન સ્તંભ એ જગ્યાએ રહે તેમ સ્તંભમાં નિયમ તમે સમજી ગયા છો તો મારે આમાંથી આને લખવું છે હવે એવું જરૂરી નથી કે બીજી બીજી હાર સમાન હોવી જોઈએ પેલી બીજી સમાન હોય તો ત્રીજી હારના અનુરૂપ ઘટકોનો સરવાળો કરવાનો ધારો કે અહીંયા આ જગ્યા આવી આપેલું હોય બદલાઈ નાખું છું તો જે સમાન આર છે આપણે યાદ રાખીશું y1 y2 y3 અને ત્રીજી આર જે સમાન નથી એના અનુરૂપ ઘટકોનો સરવાળો a + d b + e અને c + f લખીશું તો આ નિયમનો ઉપયોગ આપણે અહીંયા કરીશું c = લખી શકાય i કેરે j કેરે k કેરે હવે હું લખું છું આના બહાર લખું છું બી વન બી ટુ બી થ્રી સી વન સી ટુ સી થ્રી હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આપણે સરવાળો કરશું એટલે તમને આ મળશે અને આ શું છે તો આ એ ક્રોસ બી છે પ્લસ અને અહીંયા એ ક્રોસ સી છે ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ આ રીતે તમે ગણી શકો ના શિરો બિંદુ એ વન વન ટુ b 2 3 5 c 1 5 5 વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો આવા શિરોબિંદુ એવા ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો તો ત્રિકોણનું ક્ષેત્રફળ કઈ રીતે મળે એ તમને સમજાવી દઈએ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા માટે ત્રિકોણની ત્રણ બાજુઓના સદિશમાંથી કોઈ બે બાજુઓના સદિશની જરૂર પડે હવે બાજુઓનો સદિશ એટલે શું તો આ a છે ને અહીંયા લખ્યો છે જે a સદિશ એ bc બાજુથી બનતો સદિશ છે મળે કઈ રીતે તો કાં તો ડાયરેક્ટ આપેલ હોય કે BC નું સદિશ આ છે અથવા તો C ના અને B ના યામ આપ્યા હોય તો C ના યામમાંથી B ના યામ બાદ કરવાથી મળે અહીંયા તમને C ના યામમાંથી B ના યામ બાદ કરવાથી મળે એ જ રીતે B સદિશ ઇઝ ઇક્વલ ટુ AC આ C એ થશે આકૃતિ મુજબ
जरूर पड़े शाटे क्षेत्रफल मेलवा क्षेत्रफल के तो त्रिकोण एबीसी नु क्षेत्रफल इज इक्वल टू 1 by 2 a cross b अथवा कोई पण बे बाजू लखी सकाय b cross c अथवा कोई एक के मारे a ने c लेवा छे तो a cross क्रम पण बदलाई सकाय कोई एक के मारे a cross b ने बदले b cross a લખું છું તો માનન છે એટલે બધું સમાન મળશે હવે ત્રિકોણ તો કે લઈ ગયું તો સમાંતર બાજુ ચતુષ્કોણની થોડી વાત કરી દેવાના પછી હું દાખલો છે समांतर बाजू चतुष्कोण નું ક્ષેત્રફળ મેળવવું હોય તો તમે આ રીતે સદિશ રાખશો તો આ a છે તો આને a લઈ શકાય અને b રાખે તો આને b લઈ શકાય તો આનું જેટલું મળે એમ ડબલ કરી નાખો એટલે મળે તો તમને બાજુઓના જો સદિશ આપ્યા હોય પાસ પાસેની બાજુઓના તો એનો માત્ર ક્રોસ ગુણાકારનું માન એ સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ થશે સામાન્ય એવું થશે तो समांतर बाजू चतुष्कोण નું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ આ બંનેના ક્ષેત્રફળનો સરવાળો આ બંનેનું સમાન મળશે કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે આ બંને સમાન હોય આ બંને સમાન હોય બંને સમાન મળશે આનું આપણે મેળવી નાખીએ અને એનું ડબલ કરી નાખીએ તો ચાલે તો આ ત્રિકોણનું કઈ રીતના મળશે તો 1/2 a ક્રોસ b અને એનું ડબલ કરશો એટલે બગલો કેન્સલ થઈ જશે અને સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ એટલે પાસ પાસેની બે બાજુઓના સદિશના ક્રોસ ગુણાકારનું માન तो A सदिश is equal to BC is equal to C ना याम माती C ना स्थान सदिश माती B ना स्थान सदिश बात 2, 3, 5 माइनस वन पांच माती ब्रांच जाए तो बे पांच माती ब्रांच जाए तो जीरो ये जितने हो B सदिश में हो B is equal to C A is equal to 112-155 is equal to 0-4-3 अब આપણે a cross c મેળ a cross b મેળવશું કોઈ પણ બે બાજુથી મળી શકે તો a cross b I is equal to a bar a sadis is equal to -1 to 0 b sadis is equal to 0-4-3 आई साथे गुणाकार में -6-0 जे साथे गुणाकार में 3 1 3-0 के साथे गुणाकार में 4-0-6 आई कैरेट डायरेक्टली लिख सके -6-3 4 तो आप लख सु त्रिकोण एबीसी नु क्षेत्रफल इज इक्वल टू 1/2 मोड ऑफ a cross b તો a cross b નો માનક આપણે વર્ગમૂળની અંદર 6 નો વર્ગ 36 3 નો વર્ગ 9 અને 4 નો વર્ગ 16 તો 25 અને 36 25 + 36 હિસાબ કરીએ 160 મળશે is equal to root excite by 2 આટલું ક્ષેત્રફળ મળે હવે કોઈ એમ કે હું b અને c લઈને ગણું તો આટલું જ મળશે એ અને સી લેમ ગણો તો પણ આટલું જ મળશે આગળનો દાખલો આપણે જોઈએ હજી વિદ્યાર્થી મિત્રો એક વાત કરું તમે આ બાજુઓના સદિશ મેળવો એના આધારે ખૂણો કઈ રીતના મળે તો ખૂણો મેળવવામાં બહુ સહેલી વાત છે જો સદિશોમાં આપણે આ ક્રમ રાખીશું તો જે સદિશોની દિશા છે એ ખૂણાની એક ખૂણા તરફ આવે છે અને ખૂણાથી બહાર નીકળે છે એટલે આ બંને સદિશોનું ખૂણો મેળવશું તો તમને આ નહીં મળે પણ એના બદલે આ મળશે તો ખરેખર આ ખૂણો મેળવવા માટે સૂત્ર જોતું હોય તો cos b લખવું હોય
તો આ બંને સદિશો આ રીતે દિશા રાખી મેળવવા હોય તો માઈનસ સી સદિશ ડોટ એ સદિશ છેદમાં સી નું માન ઇન્ટુ એ નું માન રાખો તો આ રીતની દિશાથી તમને મળશે અન્યથા માઈનસ નિશાની તમારે ન રાખવી હોય તો તમે જાણો છો કે સી સદિશ આ રીતે રાખશો તો માઈનસ નિશાની નહીં રાખવી પડે